નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ બારની અંદર વાણિજ્ય વ્યવસ્થાનું જે પેપર છે માર્ચ બે હજાર વીસનું જેના સો માર્ક છે કુલ એક એકથી લઈને ઓગણપચાસ પ્રશ્નો છે બરાબર એમાં વિભાગ એની અંદર એકથી દસ હેતુલક્ષી પ્રકારના પ્રશ્ન જવાબ છે ચાર વિભાગ છે એમાં વિભાગ એના પહેલાં પ્રશ્ન જવાબ જોઈ લઈએ જેના દરેકના એક એક ગુણ છે પેલો છે આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે તો વ્યવસ્થા તંત્ર એ શું છે તો એ આવશે શારીરિક માળખું બીજું છે ધ્યેયલક્ષી સંચાલનના સિદ્ધાંતના પ્રણેતા કોણ હતામાં પીટર એફ ડ્રકર ત્રીજું છે એકમનું જીવન જે નક્કી કરતી યોજના કઈ છે એમાં આવશે વ્યૂહાત્મક યોજના ચોથું છે કાર્યોના વિભાગીકરણને કારણે નીચેનામાંથી શું શક્ય બને છે એમાં વિશિષ્ટીકરણ પાંચમું છે સંચાલનનું ક્યુ કાર્ય અંકુશના જન્મદાતા તરીકે ઓળખાય છે એમાં આયોજન છઠ્ઠું છે રોકાણ અંગેના નિર્ણયો એટલે એમાં આવશે મૂડી બજેટિંગ સાતમું છે ડિવિડન્ડ કઈ મૂડી પર ચૂકવાય છે એમાં આવશે ભરપાઈ થયેલી મૂડી આઠમું છે જામીનગીરીઓના ખરીદ વેચાણમાં કેટલા પ્રકારના ઓર્ડર હોય છે એમાં આવશે બે નવમું છે બજારી સંચાલનમાં બજાર મિશ્ર એટલે શું એમાં આવશે પેદાશ કિંમત અભિવૃદ્ધિ અને વિતરણ દસમું છે જાહેર હિતની અરજી કઈ કોર્ટમાં થઈ શકે છે એમાં આવશે સુપ્રીમ કોર્ટ ત્યાર પછી વિભાગ બીની અંદર અગિયારથી લઈને વીસ માર્કના પ્રશ્ન જવાબ એમાં દરેકની અંદર એક એક વાક્ય લખવા પ્રમાણે એટલે એક ગુણ એક પ્રશ્ન થશે અગિયારમું છે યંત્રોની ગોઠવણી અને સમારકામને લગતા કાર્યો સંચાલનની કઈ સપાટીએ થાય છે જવાબ છે યંત્રની ગોઠવણી અને સમારકામને લગતા કાર્યો સંચાલનની તળ સપાટીએ થાય છે બારમું છે વર્તન સંબંધિત વિચારધારામાં કયા કયા ખ્યાલોનો સમાવેશ થાય છે તો આ આંતરમાનવીય સંબંધો અભિપ્રેરણ નેતૃત્વ માહિતી સંચાર પ્રક્રિયા ઔદ્યોગિક ઝઘડાનો નિકાલ વગેરે ખ્યાલો તેરમું છે કયા વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહે છે એમાં આવશે રેખિક વ્યવસ્થા તંત્રને ચૌદમું છે પસંદગીની પ્રક્રિયાનો આધાર જણાવો એમાં આવશે એકમનું કદ પ્રકાર કર્મચારીઓના પ્રકાર પર આધારિત છે પંદરમું છે નિરીક્ષણનો અર્થ આપવો તો નિરીક્ષણ એવું કાર્ય છે કે જેના દ્વારા યોજના અને સૂચના મુજબ કાર્ય થઈ રહ્યું છે તેની ખાતરી મળે છે અથવા કામદારોના કાર્યની દેખરેખ રાખવી સોળમુચે છે કઈ જામીનગીરી બહાર પાડવાનો ખર્ચ પ્રમાણમાં ઓછો આવે છે એમાં આવશે ડિબેન્ચર સત્તરમું છે એનએસડીએલનું વિસ્તૃત રૂપ આપો એમાં આવશે નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી લિમિટેડ અઢારમું છે ડિપોઝિટરી કાયદો ક્યારે મળ્યો એમાં હશે ઓગસ્ટ ઓગણીસો છન્નું ઓગણીસમું છે પ્રસિદ્ધિનો અર્થ આપો એમાં આવશે પ્રસિદ્ધિ એવું બિનવ્યક્તિગત માહિતી સંચાર છે કે જે ચૂકવણું કર્યા વગર સમૂહ માધ્યમો દ્વારા કરવામાં આવે છે વીસમું છે ધંધાકીય પર્યાવરણ સાથે સંકળાયેલ પરિબળોના માત્ર નામ આપો એમાં આવશે આંતરિક અને બાહ્ય પરિબળ એના નામ લખવાના થાય ત્યાર પછી વિભાગ સી એની અંદર થી લઈને પાંત્રીસ સુધીના પ્રશ્નો હોય છે દરેકના ગુણ હોય છે એકવીસમો પ્રશ્ન છે સંચાલનથી સમાજને કયા લાભ મળે છે તો કાર્યક્ષમ સંચાલન દ્વારા ધંધાની સફળતાને કારણે સમાજની સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો થાય છે ધંધાકીય એકમો અનેક વસ્તુઓ અને સેવાઓનું નીચી પડતરે ઉત્પાદન કરી શકે છે તેને કારણે સમાજને વાજબી કિંમતે વસ્તુઓ મળે છે પરિણામે સમગ્ર સમાજનું કલ્યાણ થાય છે ત્યાર પછી બાવીસોમાં છે રૂલ ઓફ થર્મ કોને કહેવાય છે તો રૂઢિગત પદ્ધતિમાં મજૂરો હુકમ અનુસાર કામ કરવા ટેવાયેલા હોય છે મજૂરોનો કોઈ સ્વતંત્ર અવાજ ન હતો માલિકોની જો હુકમી અને વર્ચસ્વ હતા જેને હુકમનો નિયમ એટલે કે રૂલ ઓફ થમ કહે છે રૂઢિગત પદ્ધતિને પડકારીને નવી પદ્ધતિને વિકસાવવાનું કાર્ય ફેડરિક ટેલરે કર્યું હતું ત્યાર પછી દ્રેશમાં છે વૈદિક વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓના નામ આપો વૈદિક વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓમાં વૈદિક માળખું અપરિવર્તનશીલ મોટું કદ ઉપરથી નીચે તરફ સત્તાની સોંપણી ચોક્કસ ને માહિતી સંચાર એ લાક્ષણિકતા થશે ત્યાર પછી ચોવીસમો છે તાલીમનો અર્થ આપો તાલીમ એટલે તો કર્મચારીઓને તેમના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન પચીસમો છે ભરતી એટલે શું તો સામાન્ય અર્થ પ્રમાણે ભરતી એટલે કર્મચારીઓને શોધવાની અને તેમને નોકરી માટે અરજી કરવા પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા છવ્વીસમો છે સહભાગીદારી એટલે શું તો કર્મચારીઓ કે કામદારોને એકમની માલિકી સંચાલન અને નફાની વહેંચણીમાં ભાગીદાર બનાવવામાં આવે તેને સહભાગીદારી કહેવામાં આવે છે સત્યાવીસમું માહિતી સંચારની પદ્ધતિઓમાં દ્રશ્ય શ્રાવ્ય સાધનોના નામ આપો તો દ્રશ્ય અને શ્રાવ્ય માહિતી સંચાર માટેની પદ્ધતિઓમાં ચલચિત્ર ટેલિવિઝન ઇન્ટરનેટ કમ્પ્યુટર વિડિયો કેસેટ્સ વગેરેનો સમાવેશ થાય છે અઠ્યાવીસમું છે ધંધાના અસ્તિત્વને જોખમમાં મૂકતા બાહ્ય પરિબળો કહે છે ધંધાના અસ્તિત્વને જોખમમાં મૂકતા બાહ્ય પરિબળોમાં સરકારની નીતિ હરીફાઈ તેજી મંદી કાચા માલની અછત લોકોની અભિરુચિ અને ફેશનમાં પરિવર્તન વગેરેનો સમાવેશ થાય છે ઓગણત્રીસમું છે ઇષ્ટતમ મૂડી માળખું એટલે શું તો ઇક્વિટી શેર મૂડી અને દેવાનું યોગ્ય પ્રમાણ ધરાવતા મૂડી માળખાને ઇષ્ટતમ ઓપ્ટિમમ મૂડી માળખું કહે છે ત્રીસમું છે નાણાં બજારના સાધનો ક્યાં છે તો નાણાં બજારના સાધનોમાં પહેલું ટ્રેઝરી બિલ ટ્રેઝરી બિલ આવશે બીજું કોમર્શિયલ પેપર ત્રીજું થાપણનું પ્રમાણપત્ર ચોથું કોમર્શિયલ બિલ પાંચમું કોલ અથવા નોટિસ મની વગેરે ત્યાર પછી આવશે નાણાકીય બજારના પ્રકારો જણાવો તો ભારતના નાણાં બજારને બે ભાગમાં વહેંચી શકાય છે એમાં પહેલું આવશે સંગઠિત નાણાં બજાર અને બીજો આવશે અસંગઠિત નાણાં બજાર તો સંગઠિત નાણા બજાર કોને કહે છે અને અસંગઠિત નાણાં બજાર કોને કહેવામાં છે જોઈ લેજો તમે બરાબર કઈ રીતના લખવું જોઈએ આ બધા મુદ્દા છે એ ચકાસી લેજો પછી એકત્રીસ શું છે બજાર સંશોધનનો અર્થ આપો તો ગ્રાહકોની પસંદગી અભિરુચિ વગેરે વિશે માહિતી મેળવવાની પ્રક્રિયાને બજાર સંશોધન કહે છે બત્રીસું છે પેદાશ વિભાવનાની સમજ આપો પેદાશ વિભાવનામાં પેદાશની ગુણવત્તા પર ભાર મૂકવામાં આવે છે આ વિભાવનામાં એવું માની લેવામાં આવે છે કે ગ્રાહક પેદાશની ગુણવત્તાનો આગ્રહી છે પરંતુ ગ્રાહકની જરૂરિયાત પસંદગી વગેરેને ધ્યાનમાં લેતા નથી આના કારણે અનેક ધંધાકીય એકમો પેદાશની ગુણવત્તામાં સતત સુધારો કરતા જોવા મળે છે ઉચ્ચ ગુણવત્તા ધરાવતી પેદાશો બજારમાં પ્રમાણમાં ઊંચી કિંમતે મળે છે આ વિભાવનો અપનાવતા એકમો સંશોધન અને વિકાસના કાર્યક્રમો સતત કરતા રહે છે ત્યાર પછી તેત્રીસમો છે તકરાર નિવારણ માટેની ત્રિસ્તરીય પદ્ધતિઓ વિશે જણાવવાનું ગ્રાહક ઝઘડા નિવારણ માટે ત્રિસ્તરીય ફોરમ એમાં પહેલો છે જિલ્લા ફોરમ બીજો છે રાજ્ય ફોરમ ત્રીજો છે રાષ્ટ્રીય ફોરમની રચના કરવામાં આવેલી છે ચોત્રીસમું છે રાજકોષીય નીતિ કઈ બાબતો સાથે સંકળાયેલ છે રાજકોષીય નીતિ છે એ કરવેરાના માળખા અને સરકારી ખર્ચ સાથે સંકળાયેલી છે પાંત્રીસમું છે માથાડી આવકમાં ક્યારે વધારો થઈ શકે તો રાષ્ટ્રીય આવક વધે જ તે પ્રમાણે તે પ્રમાણમાં વસ્તી ન વધે બરાબર ત્યારે માથાદીટમાં આવકમાં વધારો થાય વિભાગ ડી છે છત્રીસથી લઈને પિસ્તાલીસ સુધીના મુદ્દાસર પ્રશ્ન જવાબ છે એ દરેક પ્રશ્ન જવાબના ત્રણ ગુણ હોય છે છત્રીસમું છે સંચાલનની વિવિધ સપાટીઓને નામ આપવી આકૃતિ દોરવાની છે તો સંચાલક મંડળ મેનેજિંગ ડિરેક્ટર જનરલ મેનેજર વિભાગીય અધિકારીમાં ઉત્પાદન ખરીદ વેચાણ કર્મચારી નાણાં નિરીક્ષકો જોબર અને ફોરમેન આ ઉચ્ચ સપાટી સંચાલન મધ્ય સપાટીના તળ સપાટી સંચાલન ત્યાર પછી છે સંકલનનું મહત્વ જણાવો સંકલન એટલે શું બરાબર એ જોઈ લેજો સંકલન શું કહેવાય છે ત્યાર પછી સંકલનની જે કાંઈ લાક્ષણિકતાઓ આવે છે જેમ કે સંચાલનની દરેક સપાટીએ થતું કાર્ય સંચાલન પ્રક્રિયા માટે જરૂરી કાર્યક્ષમ માહિતી સંચાર જરૂરી સાધનોનો મહત્તમ ઉપયોગ સંકલન માટે સહકાર પૂર્વ સંચાલનનો આત્મા પછી સંકલનનું મહત્વ સંચાલનના કાર્યોની અસરકારકતા તમામ કાર્યો સરળ બને કાર્ય બેઉ બેવડાતું અટકે વિભાગો વચ્ચે સંવાદિતા કાર્યોના ક્રમ અને સમય વચ્ચે સમતુલા હેતુઓની સિદ્ધિ વિભાગીય પ્રવૃત્તિ વચ્ચે સંકલન ત્યાર પછી આધુનિક વિચારધારાઓ વિશે ટૂંક નોંધ લખવાની છે તો એની અંદર આ બધા મુદ્દા છે એ આવરી લીધા હોવા જોઈએ પ્રણેતા કોણ છે બરાબર સંચાલન માટેની વાત કરેલી હોય ત્યાર પછી વિકેન્દ્રીકરણનું મહત્વ સ્પષ્ટ કરવાનું કે તો એમાં આવશે મુદ્દા યાદ રાખજો ત્વરિત નિર્ણયો એક પછી ઊંચ સપાટીના કાર્યભારમાં ઘટાડો પછી અભિવ્રાયણમાં વધારો પછી સંચાલકીય પ્રતિભાઓનો વિકાસ આ દરેક મુદ્દાઓ છે તમે જોઈ લેજો કઈ રીતનું લખાણ છે એ આવે છે અસરકારક સર્જન ત્યાર પછી અનુસાર વ્યવસ્થા તંત્રની આકૃતિ દોરવાની કીએ તો એમાં પહેલું આવે મુખ્ય અધિકારી પછી એનો વહીવટી વિભાગ ને કારખાના વિભાગ વહીવટીમાં સૂચના શિસ્ત હિસાબીને માર્ગદર્શન અધિકારી આવે અને કારખાનામાં જૂથ ઝડપ ગુણવત્તા નિયંત્રણ અને સમારકામ ઇજનેર આ ત્રણ અધિકારી છે અને આ ઇજનેર આવશે કારખાનામાં આ કામદારોના કર્મચારીઓ વચ્ચે કામ વહીવટીને કારખાના વિભાગમાં વહેંચાઈ જાય છે ત્યાર પછી છે અંકુશ પ્રક્રિયાના તબક્કામાં સુધારલક્ષી પગલાં અંગે સમજૂતી આપો તો પહેલાં તો અંકુશનો અર્થ શું થાય છે એ સમજાવવું પડે અંકુશ એટલે પ્રયત્નને પરિણામ સાધન અને ઉદ્દેશ વચ્ચે સમતુલ સત્વનું કાર્ય પછી અંકુશ પ્રક્રિયામાં સુધારાલક્ષી લક્ષી પગલાં એમાં પહેલો આવશે પરિસ્થિતિમાં ફેરફાર ન કરવા પછી બીજું આવશે ધોરણોમાં ફેરફાર કરી નવા ધોરણો સ્થાપવા બરાબર ત્યાર પછી નાણાકીય સંચાલનના હેતુઓ સમજાવવાનું કહીએ તો એના માટે બે અભિગમો પ્રવર્તશે નફાના મહત્વ મહત્તમીકરણનો હેતુ બરાબર બીજું સંપત્તિના મહત્મીકરણના હેતુ દરેક જે લખાણ છે તમે મુદ્દા પ્રમાણે જોઈ લેજો બરાબર કઈ રીતનું હોય છે એમાં ત્યાર પછી પ્રશ્ન છે તફાવત આપો કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી તો કાયમી મૂડી છે એનો અર્થ પ્રમાણે તફાવતનો મુદ્દો પડે સમયગાળા પ્રમાણે તફાવતનો મુદ્દો પડે તરલતા પ્રમાણે તફાવતનો મુદ્દો પડે એના સિવાય જોખમ પ્રમાણે જરૂરિયાત ઘસારો પ્રાપ્તિ સ્થાન અને અન્ય નામો આ રીતના તફાવતના મુદ્દા પડે છે બીજા એ પણ તમે જોઈ લેજો પછીનો પ્રશ્ન છે પ્રાથમિક મૂડી બજારની લાક્ષણિકતાઓ જણાવો તો લાક્ષણિકતાઓ છે એમાં નવી જામીનગીરી બહાર પાડવાનું વેચાણ થાય રોકાણકારો ખરીદી શકે પ્રાથમિક બજારમાં અનેક મધ્યસ્થી છે બરાબર નવી મૂડીનું વિજ્ઞાન વિજ્ઞાનપત્ર દ્વારા પ્રાથમિક મૂડી બજારમાં મૂકવામાં આવે છે પછી જાહેર સંપર્કમાં કઈ પ્રવૃત્તિનો સમાવેશ થાય છે પ્રવૃત્તિ બધી જોઈ લેજો ધંધાકીય એકમથી લઈ અને સમાચાર પત્ર સામાજિક સાંસ્કૃતિક કાર્યક્રમ જાહેર હિત બરાબર સારા વેચાણકર્તાના લક્ષણો જણાવો તો સારા વેચાણકર્તાના લક્ષણો ક્યાં હોઈ શકે એ બધા વેચાણકર્તા માટે જે લાગુ પડે છે બરાબર દરેક લક્ષણો છે એ જોઈ લેજો તમે બરાબર લક્ષણો તે સારા વેચાણ કરતાના લક્ષણો કહી શકીએ ત્યાર પછી ધંધાકીય પર્યાવરણને અસર કરતા પરિબળોની માત્ર યાદી બનાવો તો એમાં આંતરિક પરિબળને બાહ્ય પરિબળ એવા આવશે આંતરિકમાં ધંધાના હેતુઓ કર્મચારીઓ અને સંચાલકીય માળખું બાહ્યમાં આર્થિક પરિબળોમાં આર્થિક પદ્ધતિ આર્થિક વિકાસની માત્રા ક્ષેત્રીય વિકાસ અને આંતરક્ષેત્રીય જોડાણો રાષ્ટ્રીય અને માથાદીઠ આવક રાષ્ટ્રીય આવકની વહેંચણી નાણાકીય નીતિ રાજકોષીય નીતિ પછી અન્ય પરિબળોમાં આવશે બીજા સામાજિક પરિબળો સાંસ્કૃતિક ટેકનોલોજીક રાજકીય અને ધારાકીય એ પછી ખાનગીકરણના હકારાત્મક અસરો છે એ જાણવાનું કે તો ખાનગીકરણની જે કંઈ હકારાત્મક અસરો એટલે કે એના ફાયદા શું છે એ બરાબર અને ત્યાર પછી ખાનગીકરણને નકારાત્મક અસર એટલે એના ગેરફાયદા શું છે એ જણાવવું પડે અને ત્યારબાદ એની મર્યાદાઓ જે થાય છે એ પ્રમાણે હોય મર્યાદાઓ અને ત્યાર પછી એની સમીક્ષા છે એ લખવી પડે ત્યાર પછી વિભાગી છેતાલીસથી ઓગણપચાસ સુધીના પ્રશ્ન જવાબ છે દરેક પાંચ ગુણના પ્રશ્ન જવાબ પૂછે છે એમાં પ્રશ્ન છે આયોજનની મર્યાદાઓ જ સમજાવવાની છે તો આયોજનની પ્રસ્તાવના પહેલાં આવશે પછી આયોજનની મર્યાદા માં ભાવિની અનિશ્ચિતતા બરાબર પછી ખર્ચાળ પ્રક્રિયા છે બરાબર ભાવિની અનિશ્ચિતતા પછી ત્રીજી છે લાંબી પ્રક્રિયા ચોથું છે જડતા પ્રેરે પછી પાંચમું છે આયોજન અપ્રસ્તૃત છઠ્ઠું છે અપૂરતી માહિતી સાતમું છે બાહ્ય પરિબળોમાં અનિશ્ચિતતા દરેક મુદ્દા પ્રમાણે એનું વર્ગ જે લખાણ છે એ પ્રમાણે હોવું જોઈએ આઠમું છે પદ્ધતિઓના ખામીયુક્ત ઉપયોગ નવમું કર્મચારીની કાર્ય સર્જનાત્મકતા અવરોધાય ને ત્યાર પછી એની સમીક્ષા આવશે ત્યાર પછી પસંદગીની પ્રક્રિયા છે સમજાવવાનું કહીએ તો પસંદગીની પ્રક્રિયામાં પહેલું આવશે આવકાર અને પ્રાથમિક મુલાકાત પછી બીજું આવશે અરજીપત્રક સ્વીકારવું અને ચકાસણી કરવી પછી એની અંદર ત્રીજો આવશે જરૂરી કસોટીમાં લેવી જેના પ્રમાણેના જે મુદ્દા છે એ બધા મુદ્દાઓ આવી જવા જોઈએ ત્યાર પછી ચોથું આવશે રૂબરૂ મુલાકાત બરાબર પાંચમો આવશે ભૂતકાળની કારકિર્દીની તપાસ પછી છઠ્ઠું આવશે પ્રાથમિક પસંદગી પછી સાતમો આવશે તબીબી તપાસ આઠમો આવશે નિમણૂક પત્ર પછી નવમો આવશે એકમ પરિચયને કાર્યની સોંપણી ત્યાર પછી એનો પ્રશ્ન છે તાલીમ અને વિકાસ વચ્ચેનો તફાવત સમજાવવાનો તાલીમને વિકાસનો અર્થ સમજાવવાનો તેમનો ઉદ્દેશ શું છે એ સમજાવવાનો સમય અને ખર્ચ કઈ રીતે થાય છે એ જોવાનો બરાબર આ મુદ્દા બધા આવી જવો જોઈએ કેન્દ્ર સ્થાને કોને રાખવામાં આવે છે કોને આપવા માટે તાલીમ છે બરાબર અને વિકાસ શેના માટે છે અને કોણ આપે છે તાલીમ અને કેના મદદથી તાલીમ અપાય છે એવા મુદ્દા છે એ તફાવતની અંદર તમે લખી શકો છો તો એ મુદ્દા પણ જોઈ લેજો દોરવણીનો અર્થ આપીને લાક્ષણિકતાઓ છે સમજાવવાની તો દોરવણીનો અર્થ છે એની પહેલાં તો પ્રસ્તાવના આવી જાય દોરવણી શું છે એ વિશેની માહિતી બધી આવી જાય અને ત્યાર પછી એનો અર્થ સમજાવવાનો છે બરાબર કર્મચારીને માર્ગદર્શન આપવું કામગીરીથી વાકેફ કરવા ઘણા બધી રીતે દોરવણી છે એ આપી શકાતી હોય છે જે કોના માર્ગદર્શન હેઠળ બરાબર આપવામાં આવે છે એ જોવું પડે દોરવણીની લાક્ષણિકતાઓ છે એ પ્રમાણે પહેલું આવશે હેતુલક્ષીની પ્રવૃત્તિ બીજું આવશે સંચાલનની તમામ સપાટીએ થતું કાર્ય ત્રીજો હશે સતત ચાલતી પ્રક્રિયા ચોથો હશે કાર્યો પર દેખરેખ પાંચમો હશે વિશાળ કાર્યક્ષેત્ર છઠ્ઠો હશે માહિતી સંચાર સાતમો હશે પ્રોત્સાહન આઠમો હશે નિમ્નગામી પ્રવૃત્તિ નવમો હશે સંચાલકીય કાર્ય ત્યાર પછી એની સમીક્ષા આવશે ત્યાર પછી ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ ગ્રાહકોની જવાબદારીઓ વર્ણવાની તો ગ્રાહક સુરક્ષા અધિકારીની જે કાંઈ જવાબદારી હોય સુરક્ષા કાયદા મુજબ તો એમાં અધિકારીઓનો સભાનપણે ઉપયોગ થવો જોઈએ ખોટી જાહેરાતોથી પહેલાં સાવધાન થવું જોઈએ એના માટેનું ઉદાહરણ લખવાનું બરાબર ત્યાર પછી ખરીદી વખતે સાવધાની શું રાખવી જોઈએ એના માટેનું ઉદાહરણ લખવાનું બિલ માટે આગ્રહ છે તો એના વિશે સમજાવવાનું છે બધું બરાબર કે બિલ શા માટે જરૂરી છે રજૂ કરવું શા માટે જરૂરી છે પાંચમું છે ગુણવત્તા માટે વિશેષ આગ્રહ રાખવાનો સાચી ફરિયાદની નોંધણી કરવાની બરાબર જે ગ્રાહક છે એની સાચી ફરિયાદ છે તો યોગ્ય નોંધણી છે એ થવી જોઈએ પછી ગ્રાહકવાદનો ફેલાવો છે એ પર્યાવરણનું જતન નીતિમત્તા વિરુદ્ધની પ્રવૃત્તિમાં જોડાવવું નહીં આ બધા મુદ્દા છે એના પ્રમાણે આવરી લેવું જોઈએ જવાબને ત્યાર પછીનો પ્રશ્ન છે ધંધાના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાના મહત્વ વિશે જણાવવાનું કે એમની ધંધાકીય હરીફાઈ પ્રમાણે જે દ્રષ્ટિકોણ છે એની પ્રસ્તાવના આખી થાય પછી ગ્રાહકનો અર્થ શું છે એ સમજાવવાનું થાય બરાબર પછી ગ્રાહક સુરક્ષાનો અર્થ છે એ સમજાવવાનો થાય બરાબર પછી ધંધાના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું શું મહત્વ છે એના મુદ્દા સમજાવવાના થાય પહેલું સમાજના સાધન સંપત્તિનો ઉપયોગ બીજું સામાજિક જવાબદારી પછી ત્રીજું સમાજનો એક ભાગ ચોથું સમાજ પર પ્રભાવ પાંચમું ગ્રાહકોના રક્ષણમાં ધંધાનું હિત શું છે પછી છઠ્ઠું ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત અને ગ્રાહક સુરક્ષા અને ત્યાર પછી એમની સમીક્ષા છે એ સમજાવવાની થાય બરાબર આટલા મુદ્દા અને એમની સમીક્ષા છે એ આવી જોઈએ તો આતા અત્યાર સુધીના ધોરણ બારને બરાબર વાણિજ્ય વ્યવહારને લગતા બી એને લગતા પેપરના જે પ્રશ્નો છે એ તમે જોયા હશે કે કઈ રીતના જવાબ આવે છે તો આ જવાબ દ્વારા તમને ખ્યાલ આવશે કે કેટલા તમે માર્ક્સ છે મેળવી શકશો તો પેપર સોલ્યુશન છે દરેક વિદ્યાર્થી સુધી પહોંચાડજો જેથી કરીને એ લોકો આ પ્રશ્ન જવાબ છે જોઈ લે અને એના દ્વારા સતત એને જ્ઞાન મળતું રહેશે તો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો કોમેન્ટ કરજો અને શેર કરવાનું ન ભૂલતા તો જોતા રહેજો વિડિયો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા ચેનલે જેથી કરીને આવા વિડીયો તમને સતત મળતા રહે તો જોતા રહેજો થેન્ક યુ વેરી મચ